કેમ છો મિત્રો મિત્રો ધોરણ અગિયાર ફિઝિક્સના ચેપ્ટર નંબર ટુમાં લાસ્ટ લેકચરમાં જે પોઈન્ટની એ આપણે ચર્ચા કરી હતી એ મુદ્દો હતો ત્રુટીઓનું સંયોજન ત્રુટીઓના સંયોજનમાં કોઈ પ્રાયોગિક દરમિયાન ઘણા બધા આપણે અવલોકનો લેવા પડે અને એ અવલોકનોના પરિણામ વખતે સંયુક્ત તૂટી એ આપણે જાણવી જોઈએ અને એ પરિણામ માટે સંયુક્ત તૂટી દર્શાવવા માટે આપણે અલગ અલગ એ પ્રોસીજર ફોલો કરતા હતા અને એમાં એક રીત હતી એ તૂટીઓનું સંયોજન કોના માટે સરવાળા માટે બીજું હતું એ હતું બાદ બાકી માટે ત્રીજું હતું એ હતું ગુણાકાર માટે અને ચોથું હતું એ હતું ભાગાકાર માટે ચાર પ્રકાર માટે આપણે ત્રુટીઓનું સંયોજન એ શોધ્યું હતું આના પરથી જો સરવાળા અને બાદ બાકી જ્યારે કરીએ ત્યારે બે ભૌતિક રાશિઓ એ અને બી હોય અને એ બંનેનો સરવાળો કે બાદ બાકી કરવી હોય તો એનાની સંયુક્ત ટૂટી એ કેટલી મળતી હતી તો એના નિયમ પરથી લખતા આપણે ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી બે ત્રુટીઓ એ સોરી બે ભૌતિક રાશિઓ એ અને બી હોય તો એની નિરપેક્ષ ત્રુટી જો તમારે શોધવી હોય કોના માટે સરવાળા અને બાદ બાકી માટે તો એની ડેલ્ટા ઝેડ વેલ્યુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી મળે મિત્રો ધ્યાન રાખજો કે સરવાળો હોય કે બાદ બાકી હોય ભૌતિક રાશિનો તમે સરવાળો કરતા હોય કે બાદ બાકી કરતા હોય પણ જ્યારે તમે એની ત્રુટી શોધો છો ત્યારે જે તે ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટીઓનો તો સરવાળો જ કરવાનો બરાબર ધ્યાનમાં રાખવાનું છે બીજું હવે આપણે કોઈ બે ભૌતિક રાશિઓનો ગુણાકાર કરીએ છીએ કાતો ભાગાકાર કરીએ છીએ અને એ દરમિયાન મળતી એ સંયુક્ત એ ત્રુટી એ તમને સાપેક્ષ ત્રુટી મળે આની અંદર જે તૂટી મળશે એ કઈ મળશે નિરપેક્ષ ત્રુટી મળશે મિત્રો જ્યારે તમે ગુણાકાર કે ભાગાકાર ની વાત કરશો ને તો એ દરમિયાન તમને સાપેક્ષ તૂટી જ મળશે અને એ સાપેક્ષ તૂટી આપણે લખી શકાય ડેલ્ટા ઝેડ અપન ઝેડ બરાબર ડેલ્ટા એ અપન એ પ્લસ ડેલ્ટા બી અપન બી આ જે તૂટી મળે છે એ તૂટી કઈ તૂટી હશે સાપેક્ષ તૂટી ધ્યાન રાખજો તો આ પ્રકારનું ત્રુટીઓનું સંયોજન અને એ ત્રુટીઓના સંયોજન પરથી આપણે જે તેની નિરપેક્ષ ત્રુટી અને જે તે ગુણાકાર અને ભાગકાર માટેની સાપેક્ષ ત્રટી તદઉતરાન બંનેના એ આપણે નિયમો પણ જોયા હતા સરવાળા માટેનો નિયમ એ આના પરથી જ બનતો તો ગુણાકાર માટેનો નિયમ એના પરથી જ બનતો તો મુખ્ય વાત એવી છે કે અહીંયા જે તમને તૂટી મળે છે એ કઈ તૂટી મળે છે નિરપેક્ષ ત્રુટી અને અહીંયા જે તૂટી મળે છે એ કઈ મળે છે સાપેક્ષ ત્રટી ક્લિયર તો ગુણાકાર અને ભાગાકાર હોય તો તમારા ખાસ ધ્યાન રાખીને કામ કરવાનું મિત્રો આજના લેક્ચર કરવાની છે એ છે ત્રુટીઓનું સંયોજનના દાખલાની ગણતરી દાખલાની ગણતરી કરવાની છે તો સંયોજનના દાખલા શરૂઆત કરતા પહેલા તમને આ જે બે મુદ્દા મેં ઉપર બતાવેલા છે એ અવશ્ય આવડતા હોવા જોઈએ અને આ ખબર હશે તો આપણને દાખલામાં એ સેચ પણ તકલીફ પડવાની નથી તો નેક્સ્ટ એક ન્યુમેરિકલ જોઈએ અને આ પોઈન્ટ સમજીએ મિત્રો એક ન્યુમેરિકલ જોઈએ ઉદાહરણનો બે પોઈન્ટ આઠ નંબરનો ફર્સ્ટ ઓફ ઓલ આપણે રકમ વાંચીએ કઈ વસ્તુ કામ કરવાની છે વિચારીએ ત્યારબાદ ગણતરી શરૂઆત કરીએ થર્મોમીટર વડે બે પદાર્થોના તાપમાનો અનુક્રમે ટી અને ટી માપેલા આપેલા છે એમાં ટી બરાબર જે વેલ્યુ છે એ વીસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ પોઇન્ટ ફાઇવ ડિગ્રી સેલ્સિયસ અને ટી બરાબર પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ફાઇવ ડિગ્રી સેલ્સિયસ છે એટલે આપણને મિત્રો અહીંયા બે વેલ્યુ તમને આપેલી છે અને એમાં પહેલી વેલ્યુ આપણે કહીએ છીએ એ કહીએ છીએ ટી બરાબર વીસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ફાઇવ ડિગ્રી સેલ્સિયસ આના પરથી આપણને બે કિંમત મળે આ જે પહેલી વેલ્યુ છે એ ટી નું સાચું મૂલ્ય કહેવાય અને એની પછીની જે વેલ્યુ છે એ એની નિરપેક્ષ તૂટી કહેવાય મિત્રો અહીંયા નિરપેક્ષ ત્રુટીની આગળ પ્લસ ઓર માઇનસ બંને સાઇન લખેલી છે તમને ખબર જ છે કે આ પ્લસ ઓર માઇનસની વેલ્યુ એવી થાય છે કે આ પોઈન્ટ ફાઇવ ડિગ્રી સેલ્સિયસની તૂટી એ વીસ અંશ સાથે કાં તો માઇનસમાં હશે કાં તો પ્લસમાં હશે પણ એની નિરપેક્ષ તૂટી વખતે તમે ક્યારેય પણ એ સાઇનનો ઉપયોગ કરતા નથી એ ડાયરેક્ટ શું લખો છો જે તે મૂલ્ય એ માઇનસ કે પ્લસ સાઇન જોતા નથી પરથી બે વેલ્યુ કઈ કઈ મળે તો સાચી મૂલ્ય જેને આપણે શું કહીએ છીએ ટી વન બરાબર કેટલી વેલ્યુ મળે છે વીસ ડિગ્રી સેલ્સિયસ અને એના પરથી એ તમને એની તૂટી જે કેટલી મળે કહીએ છીએ આપણે ડેલ્ટા ટી વન બરાબર કેટલી કહીએ છીએ પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ બે કિંમત તમને અહીંયા મળી ક્લિયર એ જ રીતે બીજી વેલ્યુ આપેલી છે ટી ટુ ટી બરાબર કેટલી આપી છે તો કે પચાસ ડિગ્રી સેલ્સિયસ પ્લસ માઇનસ પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ તો એના પરથી પણ બે ટી નું સાચું મૂલ્ય જે કેટલું છે પચાસ ડિગ્રી સેલ્સિયસ અને એની અંદર ત્રટી જેને આપણે કહીએ છે ડેલ્ટા ટી ટુ જે કેટલી મળે છે પોઈન્ટ ફાઈવ ડિગ્રી સેલ્સિયસ હવે આપણે રકમ આગળ વાંચીએ આ બંને તમને તાપમાન મળ્યા બંને પદાર્થોના તાપમાનનો તફાવત શોધવાનો છે મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે તફાવત હવે તમને ખબર પડે તફાવત એટલે તો તમને કહી શકો કે બાદ બાકી કરવાની આ જે બંને વેલ્યુ મળી છે એનો શું શોધવાનું છે તફાવત એટલે બંનેની શું કરવાની છે બાદ બાકી કરવાની છે અને તેમાં ઉદભવેલ ત્રુટીની ગણતરી કરવાની છે મિત્રો ધ્યાન રાખજો તમે ક્યારે સરવાળો કરો કે બાદ બાકી કરો એની ત્રુટીમાં તો જે તે નિરપેક્ષ ત્રિટી તો શું કરવાનો સરવાળો જ કરવાનો તમને અહીંયા ભલે તફાવત કીધો હા તફાવત કરવાનો કોનો એના સાચા મૂલ્યોનો પણ આ જે ત્રુટીઓ છે એ ત્રટીઓનો તો ઓલવેઝ શું કરવાનો સરવાળો જ કરવાનો જો અહીંયા સરવાળો હોય કે બાદ બાકી હોય વેલ્યુ તો આ રીતે જ તમારે આ ઇક્વેશનને જ એ ત્રુટી માટે ખાલી ફોલો કરવાની રહેશે ક્લિયર તો આપણે કામ કરીએ શરૂઆત કરીએ પહેલા તો તાપમાનનો તફાવત શોધીએ હમણાં ત્રુટી નથી જોતા આપણે ખાલી એના સાચા મૂલ્યોની વાત કરવા જઈ રહ્યા છે તાપમાનનો તફાવત આપણે શું લખીએ છીએ ટી લખીએ છીએ ટી બરાબર આનું સાચું મૂલ્ય કેટલું છે ટી ટુ અને એનું એની પહેલાનું મૂલ્ય કેટલું છે ટી વન એટલે ટી ટુ માઇનસ શું કરી દઈએ છે ટી વન એટલે બંને મૂલ્યોનો શું મળ્યું છે તમને તફાવત ટી ટુ ની વેલ્યુ કેટલી છે પચાસ ડિગ્રી માઇનસ ટી ની કેટલી છે વીસ ડિગ્રી તફાવત તમને કેટલા ડિગ્રી મળશે ત્રીસ ડિગ્રી સેલ્સિયસનો તાપમાનનો તફાવત તમને મળી ગયો છે તેમ કહી શકાય પોઈન્ટ સમજાય છે નવ હવે આગળ જઈએ તો આવશે ત્રૂટીની ગણતરી કરવાની છે ભાઈ એમાં એમાં એસ્પેશિયલી આપણે જે નામ કહીએ છીએ એને કઈ તૂટી કહીએ છે નિરપેક્ષ ત્રૂટી સાચું મૂલ્યનું ટી છે તો એની ત્રૂટી કેટલી હશે તો કે ડેલ્ટા ટી આ બંનેને ધ્યાનમાં રાખીને હવે તમે અહીંયા કર્યું શું કામ બાદબાકી કોની પ્રોડક્ટની જે તે ભૌતિક રાશિની પણ હવે એની વાત સામે કરવા જઈ રહ્યા છે તૂટીની જ્યારે ત્રટીનું સંયોજન કરતા હોય ને ત્યારે સરવાળો કરો કે બાદ બાકી કરો કામ તો શું કરવાનું ત્રુટી સરવાળો જ કરવાનો ડેલ્ટા ટુ બરાબર ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા ટી વન પ્લસ ડેલ્ટા ટી ટુ ડેલ્ટા ટી વન અને ડેલ્ટા ટી ટુ બંને વેલ્યુ એક સરખીટ છે પોઈન્ટ ફાઈવ પ્લસ પોઈન્ટ ફાઈવ પોઈન્ટ ફાઈવ પ્લસ પોઈન્ટ ફાઈવ વન પોઈન્ટ ઝીરો ડિગ્રી સેલ્સિયસ ની એ શું આવે છે ત્રુટી મળે છે તેમ કહી શકાય તો એનું સાચું મૂલ્ય એનું અંતિમ પરિણામ એ લખવું હોય તો શું બતાવી શકાય પરિણામ તમારું જો બતાવવું હોય તો આ બંનેનું કોમ્બિનેશન લઈ લેવાનું ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી ટી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી અને ટી ની વેલ્યુ તમને કેટલી શોધી લે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ ડેલ્ટા ટી ની વેલ્યુ કેટલી શોધી લે પ્લસ ઓર માઇનસ વન પોઈન્ટ ઝીરો ડિગ્રી સેલ્સિયસ નું જે તમારો તાપમાનનો તફાવત છે એનું પરિણામ તમને આ મળે જો તમે અહીંયા ત્રટીઓની પણ બાદ બાકી કરી દીધી તો તમારો જવાબ અહીંયા વન વાળું નહીં આવે કેમ કારણ કે તમે બાદ બાકી કરી દીધો તો ઝીરો થઈ જશે જવાબ અહીંયા પણ ક્યારે એવું એવું ત્રૂટી ક્યારે એ બાદ થાય નહીં આ ત્રુટીઓ જે છે એ જે તે માપનની પર્સનલ એટલે કે જે તે ભૌતિક રાશિની એ તૂટી આપેલી છે ઓકે તો આ રીતે પહેલો ન્યુમેરિકલ એ પહેલો આપણે બાદ બાકી માટેનો નિયમ એ જોયો જો કદાચ સરવાળો આપેલો હોય તો વસ્તુ તો અહીંયા જ કરવાનો શું અહીંયા સરવાળો અહીંયા શું કરવાનું સરવાળો જ કરવાનો જે પરિણામ આવે એ તમારા અંતમાં લખી દેવાનું ઓકે નેક્સ્ટ એક બીજો પણ ન્યુમેરિકલ આપણે જોઈએ એ જ રીતનો એક બીજો ન્યુમેરિકલ પણ છે પહેલા તો સમજવાનું કે તમારે આની અંદર કઈ પ્રક્રિયા કરવાની છે રકમ વાંચ્યા પછી તમને સમજમાં આવશે કે કઈ પ્રક્રિયા તમે એ કરશો તો તમે ક્લિયરિટી સાથે દાખલાને આગળ વધારી શકશો એના માટે રકમ વાંચીએ રકમ એવું કહે છે ખાલી બીકરનું દળ પચાસ પોઈન્ટ ત્રણ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ટુ ગ્રામ છે અને પાણી ભરેલા બીકરનું દળ ફિફ્ટી નાઇન પોઈન્ટ ફોર પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ટુ ગ્રામ છે પહેલું આપ્યું છે ખાલી છે બીજું આપ્યું છે પાણી ભરેલાનું છે સંયુક્ત દળ છે તો ત્રુટીને ધ્યાનમાં લેતા પાણીનું દળ ખાલી જગ્યાએ થાય મારે બીકરનું દળ નહીં જોતું હોય સમજમાં આવ્યો દાખલો શું કરવું પડશે પહેલા શું આપેલું છે ખાલી બીકરનું દળ ફરી શું આપેલું છે પાણી ભરેલા બીકરનું દળ એટલે આ પાણી ભરેલા આ પાણીનું દળ આપણે શું કરવું છે શોધવું છે તો આ પાણી ભરેલા બીકરના દળમાંથી ખાલી બીકરનું દળ જો તમે બાદ કરી દો તો મને માગેલા પાણીનું દળ એ મળી જાય એટલે તમારે આ જ એક વસ્તુ એ આઉટ કરવાની છે આપણે ખાલી બીકરનું દળ જે છે એને આપણે શું ધારી લઈએ છીએ એમ વન એમ વન બરાબર વેલ્યુ શું આપણે લખીએ તો કે પચાસ પોઈન્ટ ત્રણ પ્લસ ઓર માઇનસ પોઈન્ટ ટુ વેલ્યુ આપેલી છે ગ્રામની અંદર અને એના પરથી તમને બે કિંમતો મળી જ જાય એમ વન કહીએ છીએ તો આની કિંમત એમ વન બરાબર પચાસ પોઈન્ટ ત્રણ ગ્રામ અને એના પરથી બીજી વેલ્યુ મળે છે ડેલ્ટા એમ વન બરાબર વેલ્યુ શું મળે છે જીરો પોઈન્ટ ટુ ગ્રામ મળે છે ક્લિયર બે કિંમતો તમને અહીંયાથી મળી ગઈ એ જ રીતે ભરેલા બીકરનું દળ આપણે સુધારી લઈએ છીએ તો કે એમ ટુ એમ ટુ બરાબર વેલ્યુ છે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફોર પ્લસ ઓર માઇનસ જીરો પોઈન્ટ ટુ ગ્રામ આના પરથી પર તમને બે કિંમતો મળી જાય કઈ કઈ તો કે એક તો એમ ટુ બરાબર કેટલી વેલ્યુ મળે ફિફ્ટી નાઇન પોઈન્ટ ફોર ગ્રામ અને બીજી કેલી કઈ વેલ્યુ મળે ડેલ્ટા એમ ટુ જે કઈ મળશે એની ત્રુટી ઝીરો પોઈન્ટ ટુ ગ્રામ સમજાઈ ગયું નેક્સ્ટ હવે આપણે બંનેનું શું કરવાનું છે બંનેમાંથી પાણીનો દર શોધવાનું છે એટલા માટે એ તમારે એની બાદ બાકી કરવી પડે મિત્રો ધ્યાન રાખજો બાદ બાકી કરવા માટે પહેલા આપણે જે તે સાચા મૂલ્યની બાદ બાકી કરીએ અને ત્યારબાદ બંનેની સંયુક્ત ત્રુટી શોધીએ તમે બાદ બાકી કરો કે સરવાળો કરો પણ ત્રુટીનો તો શું કરવાનો આવશે સરવાળો જ તો એના માટે પહેલા આપણે શું કરીએ પાણીનું દળ એ શોધી લાવીએ અને એના માટે આપણે એમ ધારીએ અને એના માટે એમ ટુ માંથી એટલે કે બીકરના દળમાંથી ખાલી બીકરનું દળ શું કરી દેવાનું બાદ એમ ટુ માઇનસ પોઈન્ટ થ્રી આ બંનેની તમે બાદબાકી બાકી કરશો તો જવાબ શું મળે છે નાઇન પોઈન્ટ વન આન્સર શું આવશે ગ્રામ આ વાત થઈ કોની પાણીના દળની હવે એની ત્રુટી પણ ધ્યાનમાં લેવાની છે કેમ તમને અહીંયા ખાસ કહ્યું છે ત્રુટીને ધ્યાનમાં લેતા એટલે તમારે એની નિરપેક્ષ ત્રુટીની પણ ગણતરી કરવી પડે નિરપેક્ષ ત્રુટી એને આપણે કહીએ છીએ ડેલ્ટા એમ બરાબર નિરપેક્ષ ત્રુટી તમે શોધો તો એના માટે તમે અહીંયા બાદ બાકી કરો કે સરવાળો કરો ત્રુટીનો તો શું કરવાનો ઓલવેઝ સરવાળો જ કરવાનો ડેલ્ટા એમ વન પ્લસ ડેલ્ટા એમ ટુ ડેલ્ટા એમ વન છે ઝીરો પોઈન્ટ બે ડેલ્ટા એમ ટુ છે ઝીરો પોઈન્ટ બે પોઈન્ટ બે વધતા પોઈન્ટ બે પોઈન્ટ ચાર ગ્રામની એ તમારી તૂટી મળે છે તેમ કહેવાય નવ હવે એનું સંયુક્ત પરિણામ લખવું હોય તમારે પરિણામ બરાબર શું લખાય તો કે આ એમ વધતા ડેલ્ટા એમ એમ પ્લસ ડેલ્ટા એમ એમની વેલ્યુ કેટલી મળી છે તો કે નવ પોઈન્ટ એક પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એમ બરાબર કેટલા મળ્યા છે પોઈન્ટ ચાર આ તમારું સંયુક્ત ગ્રામની કિંમત એ મળી છે તેમ કહી શકાય શું કર્યું પેલા એમ વન એમ ટુ શોધી નાખ્યા જે તમને આપેલા જ છે એમાંથી એમ વન ડેલ્ટા એમ વન એમ ટુ ડેલ્ટા એમ ટુ શું કર્યા અલગ કર્યા તેના આફ્ટર આપણે શોધવું છે પાણી દળ એટલે ભરેલા બીકરમાંથી ખાલી બીકરનું દળ શું કરી દેવાનું બાદ એટલે તમને ક્લિયરિટી શોનું મળી જશે પાણીનું દળ મળશે જે આપણે શોધ્યું એમ ટુ માઇનસ એમ વન બાદ બાકી કરી જવાબ આવ્યો નવ પોઈન્ટ એક ગ્રામ ત્યારબાદ શું શોધી નિરપેક્ષ ત્રુટી અને નિરપેક્ષ ત્રુટી શોધવા માટે તમારે સરવાળો કરો કે બાદબાકી કરો પણ ત્રૂટીની તો ઓલવેઝ શું કરવાનો સરવાળો જ કરવાનો અહીંયા એક્શન જોવાની એના પરથી કામ થાય એટલે તમને અહીંયા સરવાળો મળી ગયો અને બંનેનું છેલ્લે શું લખી દીધું પરિણામ તો આ રીતે એ તમે આ પોઈન્ટનો પણ એ સોલ્યુશન મેળવી શકો છો એક બીજું પણ આગળ ન્યુમેરિકલની ગણતરી જોઈએ નેક્સ્ટ ન્યુમેરિકલની તમે રકમ જુઓ તો એનું જે એક સમીકરણ આપ્યું છે ને એ સમીકરણ પરથી તમને કંઈક કંઈક અંદાજ તો આવે જ કે આ ગુણાકાર અને ભાગાકાર બંનેની એ રીત અહીંયા વપરાઈ જાય છે આપણે એવો દાખલો લઈએ છીએ કે જેની અંદર બંને રીત આવી ગઈ કેવી રીતે ટોટલ અને એમ ચાર ભૌતિક રાશિઓ છે એનું પરિણામ આપણને શું મળે છે ઝેડ એ અને બી જે છે એ એ અંદર છે તો કે ગુણાકારની અંદર છે સી અને ડી છે એ સાની અંદર છે ભાગાકાર છે એ બી અને સીડી એકબીજાના સામા છે ભાગાકારમાં છે એ એ ગુણાકારમાં સીડી એ પર ગુણાકારમાં અને એ અને સીડી એકબીજાના ભાગાકારમાં અને આપણને કીધું છે કે જે મળે છે એ સાપેક્ષ કેટલી થાય એ શોધવાનું કીધું છે બરાબર તો ત્રટી સાપેક્ષ ત્રુટી એટલે તમને ખબર જ છે કે કોઈપણ ભૌતિક રાશિની નિરપેક્ષ ત્રુટી છેદમાં તેનું સાચું મૂલ્ય સરેરાશ નિરપેક્ષ ત્રુટી છેદમાં તેનું સાચું મૂલ્ય તો આપણે ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધવી હોય તો આપણને ડાયરેક્ટ ખબર છે ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધવી હોય તો એ તો આપણને ડાયરેક્ટ પણ ખબર છે કેવી રીતે તો ઝેડનું જે સમીકરણ આપ્યું છે એ સમીકરણ ઝેડ બરાબર આપણે શું લખ્યું છે તો કે એ રેસ્ટુ ફોર બી રેસ્ટુ ટુ બાય થ્રી છેદમાં સી રેસ્ટુ કશું જ નથી એટલે એક ગાત ડી રેસ્ટુ ફાઈવ બાય ટુ આ રીતે તમને રેકવામાં આપેલી છે નેક્સ્ટ હવે તમે આની ટૂટી શોધો છો સાપેક્ષ ટૂટી તો અહીંયા શું લખાય ડેલ્ટા ડેલ્ટા કોની ટૂટી થઈ ગઈ ઝેડની ખાલી સાપેક્ષ પ્રતિશત નથી પ્રતિષ્ટ હોય તો કશું નહીં કરવાનું સવા ઉડે ગુણી નાખવાનું હવે ની પણ ગુણાકાર કરવો પડે હમણાં જ આગળના પોઈન્ટમાં શીખવાડ્યું હતું તો કોઈ પણ ભૌતિક રાશિની ઘાત હોય તો એ ઘાત ક્યાં આવી જશે એના ગુણાંકમાં આવી જશે એટલે a ની 4 ઘાત છે એટલે 4 ગુણાંકમાં આવી જશે એની ની તૂટી શું થાય તો કે ભાઈ ડેલ્ટા a a a ની સાપેક્ષ તૂટી થઈ ગઈ ગુણાકાર હોય કે ભાગાકાર હોય સાપેક્ષ તૂટી શોધો તો દરેક દરેક નિરપેક્ષ તૂટીઓ નો એ તમારે શું કરવો પડે સરવાળો બધી સાપેક્ષ તૂટી નો પર્ટીક્યુલર ભૌતિક રાશિ સાપેક્ષ તૂટી સરવાળો કર્યા કરવો પડે છેદમાં માં વત્તા ટુ બાય થ્રી છે એ પાછા ગુણાકાર આવી જશે બે ના છેદ માં ત્રણ બી ની તૂટી આવશે ડેલ્ટા બી ના માં બી વત્તા સી જે છે એની એક જ ઘાત છે એટલે આ ગુણાકારમાં કંઈ જ નહીં આવે ડેલ્ટા સી અપન સી એક વડે ગુણાકાર કરવો હોય તો લગતા નથી અને ડીની જે ઘાત છે એ છે ફાઈ બાય ટુ મલ્ટીપ્લાય બાય ડેલ્ટા ડી અપોન ડી તો આ રીતે જે તે ન્યુમેરિકલની સુધી તમને મળી ગયેલી છે તેમ કહી શકાય જો તમને સાપેક્ષ છૂટી આપવામાં આવેલી હોય કે ભાઈ ડેલ્ટા એ બરાબર એ આટલી છે બી સી અને આટલી છે તો તમે અહીંયા કિંમત મૂકી શકો અને એની ગુણતરી આપી શકો ઇન સો ઇન કેસ જો તમને અહીંયા પ્રતિશત ત્રુટી બી સીડીની આપેલી હોય તો તમે આ જ વસ્તુ શોધવાની પણ અહીંયા ગુણાંકમાં કેટલા લઈ દેવાના સો આખો કાઉન્ટ કરીને બધાના ગુણાંકમાં કેટલા લઈ લેવાના સો તો જે તે ભૌતિક રાશિની પ્રતિશત ત્રુટી મળી જાય છે તેમ કહેવાય ઓકે તો આટલે સુધીના એ આપણે ત્રટીઓના અંદાજના લેક્ચરમાં આપણે ન્યુમેરિકલ એ જોયેલા છે હવે કંઈક આગળ નવા ટોપિક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ મુદ્દો છે મહત્વના પોઈન્ટ તરફ આપણે આગળ વધી રહ્યા છે સાર્થક અંકો સૌથી મહત્વનો પોઈન્ટ છે મિત્રો સાર્થક અંકો સમજવું હોય તો આપણે કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરીએ ત્યારે અવલોકનના માપનમાં એ ત્રુટી હોય જ છે કોઈપણ વસ્તુનું આપણે માપન કરીએ ને એમાં સામાન્ય સામાન્ય ત્રુટી તો હોય છે જ તેથી આ માપનને એવી રીતે દર્શાવવું જોઈએ કે જેથી તેની સચોટતા સ્પષ્ટ થાય માપણને એવી રીતે દર્શાવવું જોઈએ કે જેથી તેની સચોટતા એ સ્પષ્ટ થાય એનું એક ચોક્કસ તમને મૂલ્ય મળે તો એનું ચોક્કસ મૂલ્ય દર્શાવવા માટે આપણે કેવી રીતે એને એને મેઝરમેન્ટ કરાવી શકીએ છીએ કેવી રીતે એને દર્શાવી શકીએ છીએ તો સામાન્ય રીતે

દર્શાવાય છે મહત્વનો મુદ્દો છે આપણે જનરલી કોઈ એવી સંખ્યા બતાવે છે ક્યારેય બી કોઈ પણ વસ્તુમાં કે જેમાં અમુક ચોક્કસ અંકો બતાવીએ છે ત્યારબાદ એની પાછળ એક પોઈન્ટ પછીની એક અચોક્કસ અંક પણ દર્શાવતા હોઈએ છે કેવી રીતે દાખલા તરીકે કોઈ સમયનું મૂલ્ય આપણે માપતા હોય કોઈ દોલનનો આવડતકાર માપતા હોય ને આવડતકાર બહુ નાનો હોય તો આપણે કહેતા હોય કે ભાઈ બે પોઈન્ટ છ સેકન્ડ તો આ બે જે છે એ તમારી ચોક્કસ પૂર્ણ અંક થયો પહેલો પ્રથમ ચોક્કસ અંક એ થયો કહેવાય અને આ સંપૂર્ણ સંખ્યા છે એને સાર્થક અંક તરીકે લેવાય ક્લિયર તો સાર્થક અંકની વ્યાખ્યા બતાવી હોય તો પ્રોપર વેમાં માં સાર્થક અંક કોને કહેવાય એવું લખવું હોય તો વ્યાખ્યા થાય એની ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં માપન દર્શાવતી સંખ્યામાં ચોક્કસ પૂર્ણ ચોક્કસ પૂર્ણ અંક સાથે અંકો સાથે પ્રથમ અચોક્કસ પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ પ્રથમ અચોક્કસ છતાં શું કહેવામાં આવે છે સાર્થક સંખ્યા કહે છે સાર્થક સંખ્યા કહે છે ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોક્કસ પૂર્ણ અંકો સાથે પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ અંક સાથે લખાતી સંખ્યાને એ શું કહેવામાં આવે છે સાર્થક સંખ્યા તરીકે એ ઓળખવામાં આવે છે સાર્થક સંખ્યાના અંકોને એ સાર્થક અંકો કહેવાય સાર્થક સંખ્યાના અંકોને સાર્થક સંખ્યાના જે અંકો હોય એ અંકોને શું કહેવામાં આવે છે સાર્થક અંકો એ કહે છે ખાસ ધ્યાનમાં રાખવાનો એ મુદ્દો છે વિદ્યાર્થીઓ તમારે એને એ ધ્યાનપૂર્વક એ સમજવાનો છે નેક્સ્ટ કેવી કેવી સંખ્યાઓ એ સાર્થક સંખ્યાઓ તરીકે લઈ શકાય તો આગળ જોઈએ તો મિત્રો સાર્થક અંકોમાં સાર્થક સંખ્યામાં જમણી તરફ લખવામાં આવતો અંક એ અચોક્કસ છે એમાં અચોક્કસ અંક છે તો એનું એક ઉદાહરણ લેવું હોય ધારો કે લોલકના દોલનનો આવર્તકાળ લોલકના આવકમ મળે છે એક પોઈન્ટ આની અંદર આ એક છે એ કેવો અંક કહેવાય ચોક્કસ અંક છે એક જે છે એ કેવો છે ચોક્કસ અંક છે અને છ અને બે એ કેવા અંક કહેવાય અચોક્કસ અંક કહેવાય એમાં એક જે છે એ ચોક્કસ અંક છે અને છ અને બે જે છે એટલે ઇન શોર્ટ પોઈન્ટ પછીના જે જમણી તરફ લખાતા વેલ્યુ છે એ બધી અચોક્કસ અંક તરીકે લઈ શકાય છે બીજું કોઈ લંબાઈનું માપન કોઈ લંબાઈનું માપન આપણે કરીએ છીએ એમાં આંકડો આવે છે બસો પાસઠ પોઈન્ટ આઠ મીટર કોઈ બી આવે છે તો આની અંદર બે છ અને પાંચ અંક કહેવાય ચોક્કસ અંક અંક કહેવાય કહેવાય અને જે છે એ અચોક્કસ અંક કહેવાય ખબર પડી ગઈ તો મિત્રો આ જે માપન કર્યું પ્રશ્ન થાય કે સર આપણે જે વેલ્યુ મેં કીએ એના સાર્થક અંકો કેટલા કહેવાય તો આની સાર્થક અંકો સાર્થક સંખ્યાના સાર્થક અંકો ચારે ચાર ગણવાના એક બે ત્રણ અને ચાર તો એ સાર્થક અંકો કેટલા છે ચાર છે ઉપર જે છે એના સાર્થક અંકો કેટલા છે તો કે કે સાર્થક અંકો એ ત્રણે ત્રણ ગણવાના તો કે ત્રણ છે સર આ સાર્થક અંકો બે છે ત્રણ છે ચાર છે અંકમાં એ કેવી રીતે નક્કી થાય કેવી રીતે તમને ખબર પડે કે હા સર આ અંક સાર્થક છે આ અંક સાર્થક નથી તો મિત્રો આ સાર્થક અંકને નક્કી કરવાના એના અમુક નિયમો છે એ નિયમો તરફ આપણે હવે આગળ વધવાના છે આગળ વધતા પહેલા પ્રશ્ન થાય કે સાર્થક સંખ્યા સાર્થક અંકની જરૂર શું પડી ઉપયોગ શું સાર્થક અંકનો ઉપયોગ સાર્થક અંકોનો ઉપયોગિતા ઉપયોગિતા તો મિત્ર એક જ છે કે બિનજરૂરી ગણતરી બિનજરૂરી ગણતરી એ કરવી પડતી નથી બિનજરૂરી ગણતરી કરવી પડતી નથી કેવી રીતે જેમ કે તમે બે બે નો ગુણાકાર કરો જેમ કે એક પોઈન્ટ બાસઠ છે ને બસો પાસઠ પોઈન્ટ આઠ આ બે રકમનો તમે કદાચ ગુણાકાર કરજો અને એ ગુણાકાર કરશો ને તો તમને પોઈન્ટ પછી બી બહુ મોટી કિંમત મળશે પોઈન્ટ પછી પોઈન્ટ પછી ચાર પાંચ ડિજિટ મળશે તો એ ચાર પોઈન્ટ પહેલાની બધી ડિજિટ વેલ્યુ એ ચોક્કસ કહેવાય પોઈન્ટ પછી ને તમે જે બી કંઈ આંકડા લખો એ આંકડાનો એ કોઈ મતલબ રહેતો નથી જેમ કે કોઈ એક વસ્તુનો કદાચ હું ગુણાકાર કરું છું અને ગુણાકારથી મને જે પરિણામ મળે છે એકસો એક હજાર બસો અડસઠ પોઈન્ટ ડબલ ઝીરો ડબલ એટ ટુ સિક્સ નાઇન આવી કંઈક મને રકમ મળે છે તો આ એક છ બે આઠ એ મને ખબર પડી ગઈ કે ક્લિયર છે પણ આ પોઈન્ટ પછીના જે આ સાત આઠ આંકડા છે એની મને કોઈ જરૂર પડવાની નથી તો આની અંદરથી કોઈ એક એનો અચોક્કસ અંક એક જ ડિજિટમાં બનાવવાની જરૂર પડે અને એના માટે બે પ્રક્રિયા કરવી પડે એક જે છે રાઉન્ડ ઓફ અને ત્યારબાદ એના સાર્થક અંકોની ગણતરી આ બંનેને ધ્યાનમાં રાખીને આપણે કામ કરવું પડે તો મિત્રો આ જે પોઈન્ટ છે એને આપણે એ નેક્સ્ટ લેક્ચરમાં કન્વર્ટ કરીશું કન્ટિન્યુ કરીશું અને એના માટે કયા કયા મુદ્દાઓ રહેશે તો કે સાર્થક અંકના નિયમો અને રાઉન્ડ ઓફ આ બે વિશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઊંડાણપૂર્વક એ સમજવાના છે ઓકે થેન્ક યુ